तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। श्रावण मासमां शिवनु महिमा गान थाय अने कृष्णनु प्रागट्य गान गवाय। श्री कृष्णनु नाम होडे आवे एटले राधा अने मीरानु स्मरण थाय ज थाय। आपणे रोजना वात व्यवहारमां लग्नेतर संबंधोनी झाटकणी काढणारा पण राधे कृष्ण बोलवामां न अचकानारा छीए એમાં આપણો દોષ નથી, આપણામાં ઠસાવાયેલ રૂઢિગત માન્યતાઓનો વાંક છે। આપણે રાધા અને કૃષ્ણના કે મીરા અને કૃષ્ણના કે નરસિંહ અને કૃષ્ણના પ્રેમની ઊંચાઈ ક્યાંથી માપી શકીએ? સહજાનંદ સ્વામીના વચનામૃત કે સ્થાપિત મૂલ્ય સંપુટ શિક્ષાપત્રીને વચ્ચે ધરીને સ્ત્રીનું મોઢું ન જોનાર સ્વામી કે સાધુ મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિની ભાવથી આરતી ઉતારે છે? હજારો વર્ષો પહેલાની આ પૌરાણિક ઘટનાઓના આધારો આજની પેઢીને કેમ આપવા ને ક્યાંથી આપી શકાય તે અવઢવની વાત તો ખરી, પણ એ ભવ્ય ગઈકાલને સાચી હશે તેમ સમજાવવા માટે આજના એવા યુગલોની જીવનગાથા પ્રસ્તુત કરી શકાય તેમ છે। એવું એક દંતકથા સમૂહ યુગલ તે અમૃતા અને ઇમ્રોઝ। આજનો યુગ તો લીવ ઇન રિલેશનશીપનો છે અને તેના પરિણામોમાં પરિપક્વતાનો અભાવ અને સમજણ વૃત્તિની નરી કચાશ આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે અમૃતા અને ઇમ્રોઝની પ્રેમ કહાની એ સાબિત કરી આપે છે કે હા, પ્રેમ જ પ્રેમ હોય તો લવ ઇન રિલેશનશીપ શક્ય છે અને છે જ। યાદ રાખો, લીવ ઇન રિલેશનશીપ શબ્દ નથી વાપર્યો, આપણે લવ ઇન રિલેશનશીપની વાત કરી રહ્યા છીએ। 1959માં અમૃતા પહેલીવાર ઇમ્રોઝને મળે છે ત્યારે બે સંતાનોની માતા છે। ઇમ્રોઝ કરતાં ઉંમરમાં 7 વર્ષ મોટી છે અને એક નાખુશ શાદીસુદા જિંદગી જીવી રહેલ છે। હા, ઇમ્રોઝ કુંવારા હતા અને મથી રહેલા ચિત્રકાર હતા। પછી 45 વર્ષો સુધી અતૂટ રહેલો પ્રેમ એટલો પ્રગાઢ બન્યો કે અમૃતાના મૃત્યુ પછી પણ ઇમ્રોઝ એક જ વાત હજુ રટે છે કે શી લીવ્સ ઓન। અમે બંને એ અનુપમ ક્ષણો આજે પણ જીવી રહ્યા છીએ। ઇમ્રોઝ સેઝ, એ મેન વિલ બી લોનલી ઇફ હી ઇઝ અલોન, આઈ એમ ઓલવેઝ ઇન કંપની વિથ અમૃતા। અમૃતા અને ઇમ્રોઝ તો લવ ઇન અને લીવ ઇન રિલેશનશીપનો જાગતિક માઇલસ્ટોન છે। આમ કહેવા માટે આધારો મોજૂદ છે। અમૃતાજીએ ક્યારેય પોતાના પતિ અંગે કોઈ ફરિયાદ કરી નથી। એમના પિતાએ પહેલાં તો છૂટાછેડા દેવાની અમૃતાને સ્પષ્ટ ના સાંભળવી પડે એવી ક્ષણ આવશે એની ચેતવણી આપી હતી અને પતિએ ખરેખર છૂટાછેડા આપવાની સ્પષ્ટ ના પાડી। એમના પતિ જ્યારે પોતે અન્ય સાથે શાદી કરવા તત્પર થયા ત્યારે તેઓ છૂટાછેડા આપવા રાજી થયા। આમ છતાં તેમના અંતિમ સમયે જ્યારે તે બહુ બીમાર હતા અને બિલકુલ એકલા હતા ત્યારે અમૃતાના દીકરાએ પૂછ્યું કે શું તે પોતાના પિતાને
ઘરે લઈ આવી સારવાર કરી શકે છે? તો અમૃતાએ માત્ર હા જ ન કહી પણ પોતાના પતિને આશ્રય આપીને તેની ભરપૂર સેવા પણ કરી. અમૃતાજીના પતિનું મૃત્યુ પણ અહીં અમૃતાના ઘરે તેની ઉપસ્થિતિમાં થયું. તો સામે પક્ષે અમૃતાના નાના બાળકોને સ્કૂલે મૂકવા જવા માટે ઇમ્રોઝ પાસે એક સ્કૂટર હતું. બંને બાળકોને એક સાથે એક જ સ્કૂટર પર સ્કૂલે મૂકવા જવું પડતું એટલે વધુ સવારીના ચલણ ફાટતા. બંનેએ 5-5 હજાર કાઢ્યા ને એક ફિયાટ કાર ખરીદી લીધી. કોઈ ફંક્શનમાં અમૃતાને આમંત્રણ હોય ને ત્યાં ડિનર લઈને આવવાનું હોય તો ઇમ્રોઝ પરોઠાનો ડબ્બો લઈને અમૃતાને મૂકવા કારમાં નીકળે. અમૃતા કાર્યક્રમમાં જઈ જમીને આવે ત્યાં સુધી ઇમ્રોઝ દૂર ગાડી પાર્ક કરી બેસે ને સમય થાય ત્યારે ડબ્બો ખોલી જમી લે. અમૃતાની પ્રતીક્ષા ઇમ્રોઝને જીવનભર પ્યારી લાગી છે. શાયરાના અંદાજમાં ગુલઝાર કહે છે, શાયરી સિવાય દુપટ્ટાની એક ગાંઠમાં નવલકથા અને કથાઓ બાંધીને અમૃતાએ ખભ્ભાઓ ઉપર નાખી દીધા છે અને મોહબ્બતની એક એવી કામળી ઓઢી લીધી છે જે ઇમ્રોઝના નિર્ધારથી મહેકે છે. હવે કોણ કહે કામળીને તેણે ઓઢી રાખી છે કે તે કામળીને પવિત્ર બનાવી રહી છે. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.